બનાસખંડા જિલ્લાના સરહદી ગામો વાવ ભાબર સુઈગામ અને થરાદ આ તાલુકાઓની જનતા માટે માત્ર ભાબર રેલવે સ્ટેશન ફાળવવામાં આવ્યું છે તેમાં પણ ભાબરથી પસાર થતી દિલ્હી અને મુંબઈ જતી ટ્રેનોને સ્ટોપેજ આપવામાં આવેલ નથી જેથી આ વિસ્તારની જનતા દિલ્હી મુંબઈ જવા માટે ના છૂટકે લક્ઝરીઓ દ્વારા પ્રવાસ કરે છે અથવા પાલનપુર અને અમદાવાદ જઈ અને ટ્રેનની સુવિધા મેળવે છે તદુપરાંત આ વિસ્તાર સરહદી છે અને તાજેતરમાં સરકાર દ્વારા નડાબેટનો ટુરિઝમ તરીકે વિકાસ કરવામાં આવ્યો છે જેના માટે સહેલાણીઓ પણ ઘણા પ્રમાણમાં આવે છે જો ભાભરને રેલવે સ્ટોપેજ આપવામાં આવે તો સરહદ વિસ્તારના વાવ ભાભર સુઈગામ અને થરાદ તાલુકાની જનતાને દિલ્હી મુંબઈ આવવા જવા માટે સરળતા રહે આ વિસ્તારની જનતા સામાજિક અને ધંધાકીય રીતે મુંબઈ દિલ્હી અને રાજસ્થાનના શહેરો સાથે સંકળાયેલી છે જો આ સુવિધા આપવામાં આવે તો જનતાને આ લાંબા અંતરની મુસાફરીમાં ઘણી સવલત મળી રહે તેમજ નડાબે ટુરિઝમનો પણ વિકાસ થાય અને એના માટે આજે બાબર શહેરના શ્રેષ્ઠીઓ અને જાહેર જનતાના અગ્રણીઓ દ્વારા મામલતદાર અને એસડીએમને રેલવે સ્ટોપેજ મળે તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્ર આપતા બાબરના સામાજિક કાર્યકર એ પટેલ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે ઘણા સમયથી બાબરની જનતાની આ માંગ છે અવારનવાર આવેદનપત્રો આપવામાં આવેલ છે સાંસદ પરબતભાઈએ પણ રેલવે મંત્રાલયને રજૂઆત કરી છે તેમ છતાં આનું કોઈ પરિણામ મળેલ નથી આવેદનપત્ર આપીને સરકારને જણાવી છીએ જો પાબરની જનતાની રેલવે સ્ટોપેજની માંગણી નહીં સંતોષાય તો આ તમામ સરકારી કાર્યક્રમોનો બહિષ્કાર કરવામાં આવશે અને સંભવત આગામી લોકસભાની ચૂંટણીમાં પણ આની વિપરીત અસરો પડી શકે છે તથા બાબરની જનતા રેલ રોકો આંદોલન પણ કરશે માટે બાબરની જનતાની આ વ્યાજબી અને ન્યાયિત માંગણી છે જેને સરકારે સ્વીકારવી રહી